તો કેમ છો મારા વાલા મિત્રો, હું સંજય દવે ગેજેટ ગુજ્જુમાં આપ સર્વનો ફરીથી એકવાર સ્વાગત કરું છું. આ વિડીયોમાં મિત્રો આપણે વાત કરશું કે જીઓ દ્વારા શા માટે ફ્રી આઉટગોઈંગ સર્વિસને બંધ કરી દેવામાં આવી છે, આ નવી સર્વિસ ક્યારથી લાગુ કરવામાં આવશે, આ નવી સર્વિસને લઈને જીઓના શું પ્લાન છે અને જીઓ જેવી આવા જ પ્રકારની સર્વિસ બીજી ટેલિકોમ કંપનીઓ જેમ કે આઈડિયા, એરટેલ અને વોડાફોન દ્વારા પણ લાવવામાં આવશે કે નહીં, અને આ સર્વિસ લાગુ થઈ ગયા બાદ પણ તમે કેવી રીતે જીઓના નેટવર્કમાંથી ફ્રીમાં કોલ કરી શકશો, તો આ તમામ વિગતોને જાણવા માટે આ વિડીયોમાં મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહો. તો ગેજેટ ગુજ્જુ ઇઝ ઓન. આ વિડીયો શરૂ કરતા પહેલા આપ સર્વ મિત્રોને ખાસ વિનંતી છે, જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી કરી લો, કારણ કે અહીંયા તમને ટેકનોલોજી આધારિત ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ટ્રસ્ટેબલ વિડીયો ગુજરાતીમાં મળશે છે. તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ કે શા માટે જીઓ દ્વારા આ ફ્રી આઉટગોઈંગ સર્વિસને બંધ કરી દેવામાં આવી છે. અહીંયા મિત્રો ટ્રાય દ્વારા એક આયુસી ચાર્જને વસૂલવામાં આવે છે તમામ ટેલિકોમ કંપનીઓ પાસેથી. ટ્રાયનું એક કામ છે કે ઇન્ડિયામાં જેટલી પણ ટેલિકોમ કંપનીઓ છે તેને મોનિટાઇઝ કરે છે, તેના પર નિયમો ઇમ્પ્લિમેન્ટ કરવા અને તેનું પાલન કરાવવાનું કામ કરે છે અને તે એક ગવર્મેન્ટની સંસ્થા છે. અહીંયા મિત્રો આઈયુસીનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટિગ્રેટેડ યુઝી સર્વિસ, અને આ સર્વિસની સાથે અહીંયા દરેક કંપનીએ પ્રતિ મિનિટ કોલના દરે 6 પૈસા ટ્રાયને ચૂકવાના રહે છે, અને તેવું કહેવાય છે કે આ ચાર્જિસ પહેલાં 14 પૈસા હતા. હવે મિત્રો અહીંયા જીઓનું તર્ક એવું છે કે તેઓ પાસે અત્યારે કસ્ટમર બેઝ ખૂબ જ વિશાળ છે, તેણે જે અત્યાર સુધી ફ્રી આઉટગોઈંગ સર્વિસ આપી તેને લઈને તેના નેટવર્કમાંથી ઘણા જ પ્રમાણમાં બીજા નેટવર્કમાં આઉટગોઈંગ કોલ જાય છે, અને તેની સાથે સાથે તેના નેટવર્ક ઉપર ખૂબ જ વિશાળ પ્રમાણમાં બીજા નેટવર્કમાંથી મિસ કોલ આવે છે, અને આ મિસ કોલ બાદ ફરીથી તેના નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં અધર નેટવર્કમાં કોલ જાય છે, જેથી તેણે આ સર્વિસને લઈને ટ્રાયને ખૂબ જ વિશાળ પ્રમાણમાં નાણાં ચૂકવવા પડે છે. અને તેણે જે એક પ્રેસ રિલીઝ કર્યું છે તેના આંકડા પ્રમાણે વાત કરીએ તો જીઓનું કહેવું છે કે છેલ્લા 3 વર્ષમાં તેણે 13.500 કરોડ રૂપિયા ટ્રાયને ચૂકવ્યા છે. તો આટલી વિશાળ રકમ ચૂકવાને લઈને જીઓનું એવું કહેવું છે કે હવે તેની કંપની આ જે પ્રોફિટ માર્જિન છે તે ખૂબ જ ઓછું થઈ રહ્યું છે, અને હજી તેણે 5G ની નવી ટેકનોલોજી અને સંશોધનમાં પણ ઘણું જ કામ કરવાનું બાકી છે, જેથી લઈને તેણે હવે થોડું પ્રોફિટ માર્જિન વધારવાની તેઓને જરૂર છે. હવે મિત્રો અહીંયા બીજી ટેલિકોમ કંપનીઓ શા માટે આ ચાર્જ નથી વસૂલી રહી, આ સાથે સાથે તમામ બીજી ટેલિકોમ કંપનીઓ આ પ્રકારના ચાર્જ વસૂલ છે કે નહીં તે પણ ઘણું જ જાણવું જરૂરી છે. અહીંયા મિત્રો અત્યારે આ જીઓએ જે નવી સર્વિસ અને નવા પ્લાનનું એનાઉન્સમેન્ટ કર્યું છે તેને લઈને બની શકે કે બીજી જે ટેલિકોમ કંપનીઓ છે તે પણ આવનાર સમયમાં આવા જ પ્રકારના પ્લાન લઈને આવે, કારણ કે તમને ખ્યાલ છે કે જીઓના મોટાભાગના પ્લાનને બીજી જેટલી પણ ટેલિકોમ કંપનીઓ છે તે અનુસરે છે અને તેવા જ પ્રકારના પ્લાન પણ લાવે છે. પરંતુ અહીંયા મિત્રો જીઓનો એક તર્ક એવું છે કે તેની પાસે કસ્ટમર બેઝ વધારેમાં વધારે છે, તેથી તેઓને ટ્રાયને વધારેમાં વધારે નાણાં ચૂકવવા પડે છે, તેથી તેઓને વધારે ખોટ જાય છે. હવે મિત્રો આપણે એ જાણી લઈએ કે આયુષી સર્વિસને લઈને જીઓમાં કેવા કેવા પ્રકારના પ્લાન છે. અહીંયા મિત્રો 10 રૂપિયાના રિચાર્જમાં તમને 124 આયુષી મિનિટ મળે છે, 1 GB ડેટા. 20 રૂપિયાના રિચાર્જમાં 249 મિનિટ, 2 GB ડેટા. 50 રૂપિયાના રિચાર્જમાં 656 મિનિટ, 5 GB ડેટા. 100 રૂપિયાના રિચાર્જમાં 1362 મિનિટ અને 10 GB ડેટા જીઓ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. અહીંયા પણ જીઓનું એવું તર્ક છે કે અમે અહીંયા અમારા પોતાના જે નેટવર્ક છે, અમારી પાસે પોતાના જ ડેટા છે, તેથી અમે તમને આ રિચાર્જ સાથે બોનસ ડેટા આપી રહ્યા છીએ. અહીંયા તમે એવું ના સમજો કે તમે અહીંયા આયુસી મિનિટ અમારી પાસેથી ખરીદી રહ્યા છો, અહીંયા તમે એવું સમજો કે 10 રૂપિયાનો તમે 1 GB ડેટા અમારી પાસેથી ખરીદ્યો છે, અહીંયા તમને તેની સાથે સાથે એ પણ બેનિફિટ આપવામાં આવે છે. તો આ પ્રકારના મિત્રો જીઓના પ્લાન છે. હવે મિત્રો આ જે નવા પ્લાન છે તે ક્યારથી લાગુ થશે? આ નવો પ્લાન 10 ઓક્ટોબરથી લાગુ કરી દેવામાં આવશે, અને ત્યારથી જો તમે જીઓ દ્વારા બીજા અધર નેટવર્કમાં કોલ કરશો તો પ્રતિ મિનિટના તમારે 6 પૈસા ચૂકવાના રહેશે. હવે મિત્રો એક જોરદાર ટ્રીક અથવા તો આ વાત તમે જાણતા જ હશો કે જીઓમાં આ નવી સર્વિસ લાગુ થઈ ગયા બાદ બીજા અધર નેટવર્કમાં તમે કેવી રીતે ફ્રીમાં કોલ કરી શકશો. અહીંયા મિત્રો તમને ખ્યાલ છે કે જીઓની એક માય જીઓ વોઇસની એપ્લિકેશન આવે છે, તેને ઇન્સ્ટોલ કર્યા બાદ તમે ડેટાનો યુઝ કરીને જો વોઇસ કોલ કરો છો તો તેની માટે તમારે કોઈ પણ 6 પૈસા પ્રતિ મિનિટનો ચાર્જ ચૂકવાનો નહીં રહે, અહીંયા તમારા ડેટા યુઝ થશે. ત્યારબાદ મિત્રો એ સિવાય બીજી ઘણી જ વિડીયો કોલિંગ એપ્લિકેશન
છે, વોટ્સએપ માટે પણ તમે વોઇસ કોલ અને વિડિયો કોલનો પણ યુઝ કરી શકો છો, તો આ રીતે પણ તમે ફ્રીમાં આઉટગોઈંગ કોલ કરી શકો છો। તો આ છે મિત્રો જીઓ દ્વારા નવી આયુષ્યુત સર્વિસ શા માટે લાવવામાં આવી છે, તેના દ્વારા નવા પ્લાન લાવવામાં આવ્યા છે, તે કઈ પ્રકારના પ્લાન છે, કેટલો ખર્ચો થશે અને ફ્રીમાં કોલિંગ કરવા માટેની પણ આપણે વાતો શેર કરી। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આ વિડીયો વિશે તમારા મગજમાં કોઈ પણ હોય સવાલ કે અભિપ્રાય વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં તમે મને જણાવી શકો છો। અને હા, જો હજી સુધી તમે મને સોશિયલ મીડિયા પર ફોલો નથી કરતા તો તેની લિંક મળી જશે તમને ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં જાઓ અને મને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર। અને આપણી એક વેબસાઇટ અંડર કન્સ્ટ્રક્શન છે, અંડર ડિઝાઇન છે, તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। હજી તેના પર કામ શરૂ છે, તમે તેની વિઝિટ કરો। કોઈ પણ તમારું સુધારા વધારાનું ઓપિનિયન હોય, સલાહ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો આજના વિડીયોમાં મિત્રો બસ એટલું જ, ફરી મળશું આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે। ત્યાં સુધી રજા આપશો, જય જય ગરવી ગુજરાત।